આ એમની ભાવના છે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આટલી બધી કેર કરે છે, આટલું બધું કામ કરે છે, તો કેટલી મોટી કેર છે, કેટલું મોટું કાર્ય છે. એટલે કે આટલો લોડ જે લઈ શકે એ બહુ જ મોટી વાત છે, નહીં તો આટલો વર્કલોડ કોઈ લઈ જ ના શકે. પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે છે અને દેહભાવ નથી. સ્વામી એક વખત સારંગપુરમાં પત્ર લેખન કરતા હતા, બપોરે લગભગ 4:30 નો સમય થયો હશે, અને નૈરોબીના આપણા હરિભક્ત હતા નાગજી કાકા મુર્શીસ્વા ગામના, એમના દીકરા ઘનશ્યામભાઈ, એ નૈરોબીથી લંડન થઈ અને ઇન્ડિયા આવેલા અને પછી સારંગપુર તે વખતે જ પહોંચ્યા. ઠાકોરજીના દર્શન કરીને બાપાના રૂમમાં ગયા. એમની સાથે પ્લાસ્ટિક બેગમાં નૈરોબી અને લંડનના હરિભક્તો અમદાવાદથી ના, એટલે બીજા સ્થાનિક પત્રો, બે મોટી મોટી થપ્પી હતી પત્રોની. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્રો લોકોએ હરિભક્તોએ લખ્યા હોય અથવા કોઈ ગુણભાવીઓ લખ્યા હોય, તે બે મોટી મોટી થપ્પી એમની સાથે પ્લાસ્ટિક બેગમાં હતી. તો અંદર પહોંચ્યા તો સ્વામીને આમ દંડવત કર્યા, ત્યાં જોયું તો સ્વામી તમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા લખીને આમ પત્ર લેખન કરતા હતા, અને બાજુમાં ધર્મચરણ સ્વામી બેઠા હોય, એક એક પત્ર ફાડી અને વાંચી અને સ્વામીને કહે, સ્વામીને આન્સર્સ આપે. તો અને બાજુમાં ટેબલ ઉપર બે મોટી મોટી થપ્પી પત્રોની પડેલી સ્વામીની બાજુમાં. ઘનશ્યામભાઈ જોઈ, આમાં જે બાણું ખોઈને દંડવત કર્યા ને, સ્વામી આમ ઊંચું જોયું, સાહેબ કે ઓ ઘનશ્યામ આવી ગયો, તો કે હા બાપા. પછી આમ પત્ર લેખન કરતા કરતા જ વાત કરશે કે ક્યારે નીકળ્યો તો નૈરોબીથી, પછી કે બાપા એટલે લંડન ક્યારે પહોંચ્યો, બધું જવાબ લખતા લખતા જ સાથે વાતો કરતા હતા. ઘનશ્યામભાઈને મનમાં એવો વિચાર આવ્યો કે ઓહો, સ્વામીને કેટલું બધું કામ છે, કેટલો બધો ભીડો છે, આ ઉંમરે તો સંસારમાં કોઈ વ્યક્તિ આરામથી પીસફુલ લાઈફ એન્જોય કરે ને, રિટાયર્ડ લાઈફ એન્જોય કરે, અને સ્વામીને તો કેટલો બધો ભીડો છે, કેટલો બધો વર્કલોડ છે. અને એમાં પાછું હું હમણાં ઉમેરો કરીશ, પ્લાસ્ટિક બેગમાંથી બે મોટી થપ્પી કાઢશે ને કાંઈ, એટલે ઈ ડિન્ટ ફીલ લાઈક ગિવિંગ ધોઝ લેટર્સ નાવ. એમ થયું કે આ લેટર્સ છે ને હું ધર્મચરણ સ્વામીને પછી આપી દઈશ, બાપાની દેખતા તો મારે નથી કાઢવા, આઈ વુડ નોટ બી એબલ ટુ ડૂ ઇટ. ને આ કેટલો બધો પત્રો છે, જે આટલા બીજા પત્રો હું કેવી રીતે મૂકું, એક્સ્ટ્રા ભીડો બધો. બાપા તો અંતરિયામી છે. સ્વામી એમ પત્ર લેખન કરતાં કરતાં ઊંચું જોઈને કે ઘનશ્યામ, તારા મનમાં વિચાર છે બરોબર છે, પણ અમારે તો આ રોજનું છે, લાવ કેટલા પત્રો છે. સાહેબ કે તારા મનમાં વિચાર છે પણ અમારે તો આ રોજનું છે ભાઈ, લાવ કેટલા પત્ર છે. એટલે ઘનશ્યામભાઈ કાઢી બે થપ્પી, સ્વામી એક થપ્પી હાથ પર મૂકીને ત્યાં સુધી બીજી થપ્પી ઘનશ્યામભાઈ આમ ટેબલ ઉપર મૂકી દીધી. સ્વામી હસતા હસતા કે ઘનશ્યામ આ તો અમારે રોજનું છે. પછી ઘનશ્યામભાઈ કે સ્વામી આમ કોઈ એમ લખે છે કે સ્વામી મારે આને આ દેહ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે તો મને માર્ગદર્શન આપ્યું, કોઈ લખે? સ્વામી કે ના ના, બધાને બૈરાના છોકરાના ઘરના જ પ્રશ્નો હોય છે. આપણે કેવો પ્રમુખ સ્વામી મહારાજનો યુઝ કરીએ છીએ તમે વિચારો. પછી ઘનશ્યામભાઈ બાપાને બહુ સરસ વાત કરી કે સ્વામી અત્યારે એવું છે કે તમારે બે સ્વરૂપ કરવા પડશે તો આ કામ પૂરું થશે, એક સ્વરૂપે આ કામ નહીં થાય, બે સ્વરૂપ કરશો ને તો આ કામ થશે. સ્વામી કે ઘનશ્યામ તને આ એક દેખાય છે પણ આ બે સ્વરૂપે જ કામ થાય છે, એટલે જ આટલું કામ થાય છે, બાકી બીજાથી થાય નહીં. કે દેખાય છે એક પણ ડબલ સ્વરૂપે જ કામ થાય છે, એટલે કે ડબલ કામ થાય છે. એટલે એક પ્રમુખ સ્વામી અત્યારે કેટલું કામ કરે છે? બે પ્રમુખ સ્વામી જેટલું, એટલે કેટલું મોટું વર્ક છે? બે વ્યક્તિ જેટલું નહીં, હા, બે પ્રમુખ સ્વામી જેટલું એક પ્રમુખ સ્વામી કામ કરે છે, એ સમજવાનું. સ્વામી કે આટલું કામ, પણ સ્વામી કીધું, સ્વામી કે આ તમારે રોજનું છે ભાઈ, લાવ ને. એટલે કેટલો બધો એ વર્કલોડ લઈ શકે છે. અને છે ને ઘણી વખત આપણે જે કામમાંથી આપણને આમ મટીરિયલ ગેન હોય કે ભાઈ આટલું કામ કરીશ તો મને આટલું પૈસા મળશે, અથવા તો મારા સંબંધો આવા બંધાશે, એવો બધો સ્વાર્થ હોય તો માણસ હજી થોડો ઓવરટાઈમ કરે. આપણે કરીએ છીએ ને ઘણી વખત, ઓવરટાઈમ કરવો પડે તો કરીએ છીએ, સામે આપણને દેખાય છે ને બધી વસ્તુ. આ તો નિસ્વાર્થ ભાવે કરવાની, લોકો માટે કરવાની, લોકો કંટાળી જાય ખબર છે. પ્રમુખ સ્વામીને એમના જીવનમાં એક પણ મોમેન્ટ પ્રાઇવેટ નથી. માણસ ખરેખર છે સ્ટ્રેસફુલ થઈ જાય એનું મગજ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો પ્રાઇવેટ મોમેન્ટ્સ ના મળે ને, પીસફુલ લાઈફ એન્જોય કરવા ન મળે, પોતાને કંઈક વાંચવાની ઈચ્છા હોય, એકલા રહેવાની ઈચ્છા હોય, શાંતિથી બેસવાની ઈચ્છા હોય, જો એવી મોમેન્ટ્સ એને ના મળે ને, આખો દિવસ લોકોથી જ ઘેરાયેલા હોય ને 24 hours, માણસ ગાંડો થઈ જાય ખબર. આ વિચારજો, આપણે ઘણી વખત આમ ઘરે આખો દિવસ જોબ કરી ને પછી આમ પછી એમ ખાય સમય નિરાશ છે, શાંતિ છે. સ્વામીને તો કોઈ મોમેન્ટ જ પ્રાઇવેસીની નહીં. જ્યારે તમે એને મળો ત્યારે 5-6 જણા તો આપણા જેવા બોગસ્યા બધા વળગેલા જ હોય,
સ્વામી કરી, સ્વામી આ થયું, સ્વામી આ થયું, સ્વામી આમ થયું, હોય ચાર પાંચ જણા ભેગા ને ભેગા. માણસ થાકી જાય, ખબર છે, ત્રાસી જાય. સ્વામીને તો એક પણ મોમેન્ટ પ્રાઇવેટ નહીં, બધું જ જાહેર જીવન છે. બીજી એક વાત કરું કે એમનું કેટલી પબ્લિક લાઈફ છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે 24 કલાક એક સંત એમનો રિપોર્ટ લખે છે ને, પ્રિયદર્શન સ્વામી, પીડી સ્વામી ત્યાં રિપોર્ટ લખે છે. દુનિયાના કોઈ ધર્મગુરુએ એક રિપોર્ટરને ભેગો રાખવાની હિંમત નથી કરી અત્યાર સુધી. હી કેનોટ એફોર્ડ. ઇન વોટ વે? એની પ્રાઇવેસી જતી રહે, ખબર છે. અને એમ કોક એમ કે ગમે તેવો દુનિયાનો મોટો, આ સમજવા જેવી વસ્તુ છે, ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, તો આપણને બાપાનો મહિમા સમજાશે સ્વામીનો. ગમે તેવો દુનિયાનો મોટો પોલિટિશિયન હોય, સ્ટેટ્સમેન હોય, પ્રેસિડેન્ટ હોય, ગમે તેવો ટેલેન્ટેડ માણસ હોય, એને કીધું હોય ને કે આ એક રિપોર્ટર છે, પ્રેસ રિપોર્ટર, અને 24 કલાક તારી ભેગો 7 દિવસ સુધી રહેશે, પતી જાય, પૂરો થઈ જાય, એ તો તરત મૂંઝાય. ના, એ ભેગો નહીં, બીજું ગમે તે તું ભેગો રાખ, સી ભેગો રાખ, તો હું એને પંપાડીને રાખીશ, પણ આ રિપોર્ટર નહીં. કારણ કે એની એની લાઈફ ઓપન થઈ જાય, ખબર છે, એના પ્રશ્નો બધા થઈ જાય. અને નક્કી નહીં ને આજે આ બોલે, અને કાંઈ નક્કી નહીં કે આજે કોઈ કંઈક વિશે આમ બોલે ઓપિનિયન, કાલેનો ઓપિનિયન ફરી ગયો હોય તો નોંધાઈ જાય, તો પતિ પેલાનું તો કેવું ખરાબ દેખાય. પ્રમુખ સ્વામી ડઝન્ટ કેર ફોર ઇટ. બાજુમાં પ્રિયદર્શન સ્વામી બધું જ લખે છે, કંઈક જે કંઈ પ્રમુખ સ્વામી મહારાજ થોડું પણ બોલે, જે કંઈ એક્ટ કરે, એવરીથિંગ ઇઝ નોટેડ ડાઉન. પ્રમુખ સ્વામીને કોન્ફિડન્સ છે કે માય લાઈફ ઇઝ પ્યોર, કોઈ ખોટી વાત જ નથી આપણી પાસે, મહારાજની ભક્તિ છે, મેં બધાનું સાચું અને સારું જ કર્યું છે મારા જીવનમાં. એ કોન્ફિડન્સ છે, એટલે પેલો લખનારો ભેગો રહે છે, બાકી રહી ના શકે. કોઈ મોમેન્ટ્સ પ્રાઇવેટ નહીં, એની બધું જ નોંધાઈ જાય છે. અને તમે રિપોર્ટ વાંચો, ઇટ ઇઝ રિયલ નેક્ટર, અમૃત છે પ્રગટ સંતના ચરિત્રમાં. રિયલ તમને નેક્ટર લાગે, કેટલું ફાઇન એમનું વર્તન છે, કેટલી બધી પ્રેરણા લોકોને મળે છે. લોકોને મળે છે ત્યારે જે વાતો થાય છે, લોકોને જે ઉપદેશ આપે છે, એમનું સાહજિક વિચારધારા, એમનું વર્તન કેટલું અદ્ભુત છે. તો જે વ્યક્તિ અમૃત સમાન હોય, લાઈક અ નેક્ટર, ઓનલી હી કેન એફોર્ડ ટુ હેવ અ રિપોર્ટર 24 આવર્સ. બાકી તો હિઝ સેકન્ડ સાઈડ કમ્સ આઉટ. એની બી સાઈડ હોય ને, એ બહાર આવવા માંડે, ખબર છે, કે લે આ તો આવો છે, આ તો આવો છે. અને કોઈ ધર્મગુરુ 50 કે 100 માણસની હાજરીમાં જમવાની હિંમત ના કરે. કંઈક ભાવતું હોય તો વધારે ખાવાની, શ્રીખંડપુરી વધારે ભાવતો હોય, ચાર વાટકી ઠપકારવી હોય તો અમે 50 જણા આપણા જેવા આંબને આમ જોતા હોય. આપણે છે ને સ્વામી ભોજન કરવા બેઠા હોય ત્યારે આપણા જેવા 50-70, ને રાજકોટમાં તો 100 જણા બેસે છે, 200-200 જણા બેઠા હોય, સારંગપુરમાં તો 250 જણા બેઠા હોય, સંતો અને બધા કાર્યકર્તા અને યુવકો, વાતચીત ચાલતી હોય, પ્રશ્નોત્તરી ચાલતી હોય, કંઈક રજૂઆત કરતા, બાળકો કંઈક વાર્તા કરતા, સ્વામી જમતા જમતા એને બાળકને અટેન્ડ કરે, કોઈ કિશોર હોય, યુવક હોય, અથવા તો કંઈક કાર્યકર દ્વારા રિપોર્ટિંગ થતું હોય તો એને અટેન્ડ કરે. જમતા જમતા કોકને અટેન્ડ કરવા કંઈ સહેલી વાત છે? અને એમાં આપણે જમતા હોય, કોઈક 2 જણા આમ સામે સામે ઊભા રહ્યા હોય, જોતા હોય તો શું થાય? પહેલું શું કહીએ? અલે ભાઈ આ બેન ભૂખ લાગ્યો છે, જમાડી દેજો, આ બેન હાથમાં ડીશ પકડાઈ દો, કે છે. આમ સામુન સામું કોઈ આમ ટગર મગર જોઈ રહ્યું હોય તો આપણે મૂંઝવણ ઉપડે, ખબર છે, આમ ખાતો ખોળિયો ઉતરે નહીં, ખબર છે, અંદર ગળામાં જાય નહીં, અહીં અટવાઈ જાય વચ્ચે, અમારે શું થશે? સ્વામી તમે આમ શાંતિથી જમે છે, એમની કોઈ ક્રિયામાં ફેર નથી. આપણે જમે ભોજન દર્શન, એક બે વખત માનસી માટે દર્શન કર્યા ને, ભોજન દર્શન કેવા શાંતિથી જમે છે, એને કોઈ એવો ભાવ નથી. તો આપણે તો માણસ મૂંઝાઈ જાય. તો જો પણ આપણે કહેવાનું મતલબ શું કે જમતી વખતે પણ હી એટેન્ડ્સ પીપલ. માણસ 2-3 કલાકની મીટિંગ પછી લંચ કે ડિનરમાં તો માણસને શાંતિ જોઈએ, ખબર. એ કહેવાનું શું છે કે 24 કલાક 24 આવર્સ અ ડે એ ઘેરાયેલા છે માણસોથી, તો પણ કેટલી કેટલા ફ્રેશ દેખાય છે, કેટલા સ્ફૂર્તિમાં દેખાય છે, સવારે જુઓ, બપોરે જુઓ, સાંજે જુઓ. અને આપણે ઘણી શાંતિ, આપણે 8 કલાકની ઊંઘ લઈને ઊભા થયા હોય ને, અને જો કોઈક આપણો ફોટો પાડે તે વખતે પથારીમાંથી બેઠા થતા, તો આપણું દિવેલ પીધેલું મોઢું હોય ને એવું થઈ જાય છે, બોલો. તો આપણું છે ને દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે, બોલો. સ્વામી ઘણી વખત વાત કરે છે કે દિવસમાં 10 વખત આપણું ઉતરેલી કઢી કોકે પીવડાવી દીધી હોય, 4 દાડાની એવા મોઢા થઈ જાય છે. અને જો આનંદમાં સ્ફૂર્તિમાં 24 કલાક રહી શકે છે,
ભગવાન એમના અંતરમાં બિરાજે છે. આટલા કામની વચ્ચે બીજો ગાંડો થઈ ગયો હોય, પ્રમુખ સ્વામી કેટલા ફ્રેશ રહેશે, કેટલા લાઇટ રહેશે, અને કેટલા હળવા ફૂલ. અરે ઘણી વખત તો એ કોમેન્ટ્સ પાસ કરે, ઘણી વખત મજાક ઊભી કરે, એ તો જબરદસ્ત છે. અને આટલા લાઇટ રહી છે કે તમારા ટોરન્ટોમાં હમણાં બાપા ગઈસાલ હતા, પેલો શિવમ છે નાનો, બેઠા છે ને ફેમિલી મેમ્બર કોઈ અહીંયા, હા બેઠા છે ને ભરતભાઈ બેઠા છે ને, તો શિવમ છે ટેણીઓ જાળી, એની જોડે કેટલી મસ્તી કરતા હતા. આમ એને જોવેન સ્વામી એને બોલાવતા હતા. રિપોર્ટમાં પ્રિયદર્શન સ્વામી બધા પ્રસંગો લખેલા છે, અમે તો ત્યાં વાંચ્યા ને તો અમને બધા એમ થતું કે આ છે કોણ શિવમ ટોરન્ટો કેનેડામાં, કે આ છોકરા સાથે બાપા આટલી બધી મસ્તી કરે છે, આટલો બધો આનંદ કરે છે, અને સામેથી બોલાવે એની સાથે વાતચીત કરે. પણ જો કહેવાનું શું કે આટલા કામની વચ્ચે આટલા હળવાફૂલ રહી શકે છે, આનંદથી રહી શકે છે, એ એમની વિશેષતા છે. બીજા સામાન્ય માણસ રહી ના શકે, ટેન્શનમાં આવ્યો ને સાંજે 8 કલાક કામ કરીને ઘરમાં કોઈક બોલાવે ને કે આપણે શું કરશું, અત્યારે તને મુહૂર્ત આવે છે પૂછવાનું, તરત આમ સીધા વળસકા ભરે. હા આપણી દેશી ભાષા એમ કે બે જણા તારે એકબીજા પર કૂદી પડે, અત્યારે તમને ભાન પડે, અત્યારે મને પૂછવાનું છે, કયા વાર પૂછે, ચાલ જા. તો છોકરો બિચારા ને કે પપ્પા પપ્પા ડેડી આ રિપોર્ટ મારો આવે, મને હું કામ દેખાડે, મમ્મી દેખાડે, જા ફટ પતી ગયું લો, જા આમ સીધું ડાયવર્ઝન કિચન તરફ આપી દે, રસોડા તરફ આમ જતો રહે. ના માણસને ગમે. ત્યારે સ્વામીને તમે રાત્રે, મેં કીધું ને હમણાં 10:30 વાગે રાત્રે આરામમાં જતા હતા આફ્ટર અ વેરી હાઈ લેવલ મીટિંગ, 1 કલાકની રાતે 10:30 આરામમાં જતા હતા અને ફોન આવ્યો હતો, એની વાત પણ શાંતિથી 3 મિનિટ સુધી સાંભળી. હમણાં મેં જે પ્રસંગ કહ્યો ને સૂતા સૂતા સાંભળતા હતા. હા હા પછી પછી હા 3 મિનિટ સુધી સાંભળી અને પછી કીધું, સારું તો બે ના ફાવતું બે છૂટા પડી જાઓ, આશીર્વાદ છે, હા જય સ્વામિનારાયણ, ફટ પતી ગયું ડિસિઝન. પણ એ આખું રજીસ્ટર કરવું, કોન્સન્ટ્રેશનથી એ વસ્તુ રાત્રે 10:30 વાગે આખા દિવસના કામ પછી સાંભળવી અને પછી એક ડિસિઝન આપવું, આ વિચારજો હું સહેલી વાત નથી. આટલો વર્કલોડ એ રહી શકે છે. એટલે સમજવાનું કે દેહથી પર છે, દેહના ભાવ નથી, થાક કંટાળો એ એનામાં દેખી, આપણે કોઈ દિવસ પ્રમુખ સ્વામીમાં જોયા નથી થાક કે કંટાળો. દેટ મીન્સ એ મનુષ્ય નથી, આપણી જેવા દેખાય પણ મનુષ્ય નથી, એ તો માણસ થાકી ગયો, કંટાળો આવે. બીજું એમને દેહમાં નાના મોટા રોગ થાય છે ને એ ગણકારતા નથી, એ સહેજે ગણકારતા નથી. એકવાર સ્વામી બોમ્બેમાં હતા અને સ્વામીને શરદી થયેલી, તે પેલા ડૉક્ટર કિરણ જે બાપાના પર્સનલ ફિઝિશિયન છે એમણે વાત કરી, સ્વામી તમે અત્યારે અટલાદરા જવા નીકળો છો, વસંત પંચમીનો ઉત્સવ છે ત્યાં બરાબર છે, પણ બોમ્બે કરતાં ગુજરાતમાં અત્યારે ઠંડી વધારે હશે અને તમે ત્યાં જવાનું રહેવા દો, આ ઠંડી વધી જશે તો શરદી વધશે. સ્વામી કે ના, ત્યાં સમયો છે, મોટો ઉત્સવ છે, આજુબાજુથી બધા આવી ગયા હોય, આપણે જવું જોઈએ. આ પ્રસંગ 1991નો છે, કે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તે વખતે 71 હતી, એમની એજ 71. હા સ્વામીને કે તમે, સ્વામી કે ના બધા હરિભક્તો આવ્યા હોય, બધા મળવા માટે આવ્યા, આપણે જવું જોઈએ. ડૉક્ટર કિરણ કે પણ તમારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે તમે જશો તો તમને શરદી વધશે, આ બધું જામ થઈ જશે અને એમાંથી તાવ આવશે. સ્વામી કે મને કંઈ નથી થવાનું, હું બધું સારું જ રહેવાનો છું, આ શાલ ઓઢું છું ને, કહે છે કે બાબા એકલા શાલથી ના થાય. સ્વામી કે તે બધી દવા તો આપી છે, દવા લઈએ છીએ પછી શું વાંધો. પણ કે ના સ્વામી, તોય તમે 3-1 દિવસ તમે રોકાઈ જાઓ પછી જજો. સ્વામી કે તો ઉત્સવ જતો રહે, વસંત પંચમી પૂરું થઈ જાય, મુખ્ય સમય તો અટલાદરાનો એ જ છે વસંત પંચમીનો, જવું તો પડશે જ. એમ કરીને સ્વામી તો ચાલવા જ માંડ્યા, કિરણને મટાવીને ચાલવા જ માંડ્યા. ડૉક્ટર કિરણ સામેજીને ઊભા રહી ગયા કે જો હવે તમે આ જીત પકડો છો એટલે મારે તમારી એક ફરિયાદ છે, તમને મોઢે કરવી છે આજે. સ્વામીને શું વાત કરી કે મારે તમારા માટે એક ફરિયાદ છે, મારે તમને સીધી જ વાત કરવી. સ્વામી કે બોલ શું ફરિયાદ છે. સ્વામી પણ એકદમ લાઇટલી લીધું, નહીં તો આવા મોટા ધર્મગુરુને બીજાને કહેવાની હિંમત, બીજા સંપ્રદાયમાં તમે કહી જવો તમારા ગુરુને તમારી એક, તમારે માટે મારે એક ફરિયાદ છે. તો શું કે આ બાયણું દેખાયું ને એક્ઝિટ લખેલું જો ઉપર આઉટ સીધું, બીજા ધર્મગુરુ હોય ને તો હી શોઝ યુ ધ ડોર કે આ એક્ઝિટ ડોર છે બાર. હાઉ કેન યુ એવર ક્વેશ્ચન સમબડી એસ્પેશિયલી ધ ગુરુ. સ્વામી તો એકદમ, કેટલા આપણી સાથે હળમળે. સાંઈ કે બોલ શું ફરિયાદ છે. કે તમને છે ને શરીરમાં કોઈ પણ તકલીફ થાય ને તો તમે એક તો જણાવતા નથી, અને તમે જ્યારે જણાવો કે આ સાહેબ મને થાય છે અને હવે તપાસ કરીએ ત્યારે બહુ હાઈ લેવલ જતું રહ્યું હોય છે, એટલે અમારે બહુ મોટા ડોઝ આપવા પડે છે.
અને આ ઉંમરે આટલા બધા હેવી ડોઝ યોગ્ય નહીં. એટલે મારે તમને એટલી વિનંતી કરવાની, તમને થોડુંક થાય ને તરત તમારે કહી દેવું. સ્વામી કે કીધું ને તને શરદી થઈ, કીધું જ ખરું તને એ, કે પણ તમે કીધું ને ત્યારે તો કેટલી બધી શરદી વધી ગયેલી. યુ મસ્ટ હેવ ટોલ્ડ મી મચ અર્લિયર કે મને આ થોડીક શરદી થઈ છે. સ્વામી કે ના ના મને થયું કે આ શરદી થઈ જાય ત્યારે તો તમે કીધું. હવે સ્વામીનું પેલું રેઝિસ્ટન્સ લેવલ કેટલું ઊંચું હશે. અને સ્વામી ઘણી વખત હસતા હસતા વાત કરે છે, સ્વામી કે આપણે પાદરે તાવ હોય ને આપણી માટે વાત કરે છે. ગામના પાદરે તાવ હોય ને તો અહીં ગોદરું લઈને ઊંડી જાય, ઊંઘી જાય કે ના મને તો આજે તો નહીં ફાવે, આજે મારાથી કંઈ કામ નહીં થાય, કે મને તાવ આવ્યો છે. પણ એટલે તાવ તો હજી ગામને પાદર ઊભો છે, તને કાંઈ નથી ઊભો થાય એવું થઈ જાય. સ્વામી આપણી આપણી પ્રકૃતિને આવી રીતે વર્ણન કરે છે. પણ સ્વામીને તો બહુ હાઈ લેવલ થયું ને ત્યારે કેમ ત્યારે સમજવાનું બહુ હાઈ થઈ જાય. આટલો વાર્તાલાપ થયો ને પછી ડૉક્ટર કિરણ કે તોય મારે તમને આટલું તો કહેવું છે કે તમે ટાઈમે તો અમને કહેતા જ નથી કે તમને શું થાય છે, તમારે તરત કહી દેવું જોઈએ. તો સ્વામી આખી વાત બદલી નાખી. સ્વામી કે હું કહું કે મને આ થાય છે અને પછી તું દવા કર, એ તો ગમે તે કરે, મને શું થાય છે એ મને જોઈને તને ખબર પડી જવી જોઈએ તો તું ડૉક્ટર સાચો. સ્વામી કે તો તું ડૉક્ટર સાચો, મને શું થાય છે તારું તારા પેશન્ટને જોઈને તને ખબર પડી જવી જોઈએ કે શું થાય છે, તારે દવા કરવી જોઈએ. હસતા હસતા સ્વામી આખો મૂડ ફેરવી નાખ્યો. આજુબાજુ 8-10 સંતો ઊભા હતા, થોડા 2-4 હરિભક્તો ઊભા હતા, ખળખળાટ હસી પડ્યા બધા. પણ ડૉક્ટર કિરણ છે ને એ પણ હોશિયાર છે, બહુ લીડિંગ ફિઝિશિયન છે, બાપાના પર્સનલ ડૉક્ટર છે. હમણાં પણ દિલ્હીમાં સ્વામી થોડા બીમાર હતા ત્યારે બધી જ પોતાની હોસ્પિટલ મૂકીને 6 દિવસ બાપા પાસે રહેલા. બાપા સંપૂર્ણ ક્યોર થઈ જાય પછી જ જાય. સ્વામીનું એ બાયપાસ ઓપરેશન થયું 2000, સ્પેશિયલી ફ્લાય થયેલા બોમ્બેથી, અને સ્પેશિયલ પરમિશનથી ઓપરેશન થિયેટરમાં 6 કલાકે હાજર રહેલા. કારણ કે હી નોઝ આખી મેડિકલ હિસ્ટ્રી બાપાની. સ્વામીના શરીરમાં જ્યાં જ્યાં ઓપરેશન કે જે જે તકલીફ છે બધું જ એમને આમ બધું જ ડિટેલ્સ ખબર છે. અને એક એકની જે જે દવા ઓવર ધ યર્સ થયેલી છે એ બધી જ એમને બધી જ ખબર છે. એટલા સ્વામી વિશે એલર્ટ છે. એ ડૉક્ટર કિરણ કે તમે એમ કહો છો કે પેશન્ટને જોઈને ખબર પડી જોઈએ દવા કરવી જોઈએ, તો તમે આ સિદ્ધાંત રાખો છો? તમે તો ગુણાતીત સંત છો, તમારી જેમ અમે અંતર્યામી તો નથી. તમે તો અંતર્યામી છો તોય એવી અપેક્ષા રાખો છો ને એવું કહો છો કે અમારી પાસે નિષ્કપટ થવું, અમને કહેવું કે મારામાં દોષ વર્તે છે, પછી તમે દવા કરો છો ને? અને એણે પ્રોપર ફાયર કર્યું સામે કે પછી તમે કહો છો ને, તમે પહેલાં એક્સપેક્ટ કરો છો કે અમે તમને અમારા દોષ કે એક મારામાં આ સ્વભાવ છે દોષ છે, પછી અમે નિષ્કપટ થઈએ પછી તમે ઈલાજ કરો છો. અને પાછું ગુણાતીયન સાહેબ વાતમાં લખ્યું કે સામાન્ય વ્યક્તિને એકવાર કહેવું અને અંતર્યામીને 2 વાર કહેવું. ત્યારે ભૂલી જતા હશે કે શું, ભગવાન જાણે. એટલે એકવાર તો કીધું યાદ રાખો ને પછી, તો કે ના અંતર્યામીને છે ને 2 વાર કહેવું, એવું ગુણાતીયન સાહેબ વાતમાં લખ્યું છે. તો કે સ્વામી એકદમ ખરા ઢસી પડ્યા. સ્વામી કે હારા ખબર જ ખરો જવાબ આલ્યો. એ ડૉક્ટર કિરણ કે જેમ તમે અપેક્ષા રાખો છો કે અમે તમારી પાસે નિષ્કપટ થઈએ, એમ ડૉક્ટર તરીકે હું પણ અપેક્ષા રાખું કે પેશન્ટ તરીકે તમારે મારી પાસે નિષ્કપટ થવાનું. તમારે કહેવાનું કે મને અહીંયા દુખે છે, તમારે કહેવાનું કે મને શરદી થઈ ગઈ, તમારે કહેવાનું કે મને માથું દુખે, તો દવા થાય. સ્વામી એવા ચેકમેટ થઈ ગયા હતા ને, નહીં ચેકમાં રાજા હલે નહીં મરે નહીં, એવા ચેકમેટ થઈ ગયા ને કે બોલે. અને સ્વામીને છે ને હી હેઝ અ ટેન્ડન્સી કે જો વાર્તાલાપમાં ઇફ હી ઇઝ કોનર્ડ, બહુ રેર એવું બને, પણ ઇફ હી ઇઝ કોનર્ડ હી લીવ્સ ધ પ્લેસ. સ્વામી ડોક્ટર કિરણને ખસેડીને ચાલવા જ માંડ્યા. સ્વામી કે ડોક્ટર કિરણ કે પણ શું તમે આમાં કહો છો? સ્વામી કે આપણે ઠાકોરજીને દર્શન કરવાના બાકી છે, પૂજા કરવાની બાકી છે, તો અત્યાર સુધી શું ચાલતું હતું? આ તો ખાલી લાઇટ મોમેન્ટ્સ જે સ્વામી સાથે બધી એન્જોય થઈ હોય એની વાત છે. પણ જો આમાંથી આપણે સમજી શકીએ કે દેહના ભાવ એને નથી, એ તો બીજાને તો આવા પર્સનલ ફિઝિશિયન એટેન્ડ કરનારા હોય ને તો આમથી આમથી ખોટે ખોટી અમુક તો સેવા લે, ખબર નહીં આમ જોતો કંઈક કંઈક થતું લાગે, શું થાય છે કંઈક થાય છે, શું થાય છે એ પાછું બોલે નહીં, અહીં કંઈક થતું લાગે જોતો કે છે. એટલે જો દેહના ભાવ આવા નથી એમના અંતરમાં, સ્થૂળ દેહે એમના કાર્યથી આપણને દેખાય છે. બીજી એક અગત્યની વાત છે કે છે ને એમને દેહના ભાવ એ નથી કે એમને કોઈ ઠેકાણે કોઈ સ્થાનનું બંધન નથી. તમે જોઈ ટોરન્ટોમાં આવે તો આપણી સાથે હળે મળે બોલે ચાલે આનંદ કરે, અને ધ મોમેન્ટ ઈ લીવ્સ ધ પ્લેસ જાણે ગયા જ નથી, ભૂલી જ જાય, સ્ક્રિપ્ટ ઇરેઝ થઈ જાય, ફટ ગાડીમાં બેસે એટલે. અને બીજી એક એમની ઇમ્પોર્ટન્ટ હેબિટ એવી છે કે જ્યારે મંદિરમાંથી વિદાય લે ને ગાડીમાં બેસે ને, પછી એકવાર ગાડીમાં બેઠા પછી કોઈની સામે નહીં જોવે. જોજો તમે, તમે માર્ક કરજો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા મંદિરમાં 5 દિવસ રહે, 7 દિવસ રહે, 10 દિવસ રહે, બધા સાથે હળે મળે. એકવાર વિદાય લેવા માટે ગાડીમાં બેઠા,
આજુબાજુ હજારો લોકો આમ હાથ જોડીને ઉભા હશે પણ કોઈની સામે નહીં જોવે. અને જોજો, માર્ક કરજો, અને કદાચ નીકળતી એકદમ સાજી કોક નજર ગઈ તમે જય સ્વામી કરી દે, થોડું કામ કરી દે. એ જે ઘણી વખત છે ને જે વિદાયનો ઇમોશનલ મોમેન્ટ્સ હોય ને, ઈ ડઝન્ટ ગેટ કેરીડ અવે, એમ જરાય ડ્રિફ્ટિંગ ના થાય. અને આપણે છે ને બધા ઉભરા છે ને ગાડી બેસીને પછી જ આવે. કોઈક જગ્યાએથી આપણે જતા હોય ને તમ કાચમાંથી હાથ લાંબો કરે ને આમ જય સ્વામી કરે ને આમ હાથ પકડાવી પછી, એ બધા ઉભરા છે ને બધા લાગણી ના, એ બધા ગાડીમાં બેઠા પછી જ આપણે ઉભરાય. કારણ કે આપણે હજી માઇક ભાવ છે બધા. હી ઇઝ સો સ્ટેબલ, બહુ જ. એટલે આ એના દેહ ભાવ નથી. તમે ચાલતા હો અથવા તો તમે ખાલી નોટિસ કરો કે અત્યારે આઈ એમ બીંગ વોચ્ડ બાય ફાઇવ પીપલ, યુ બીકમ કોન્શિયસ. અથવા તો છે ને તમારી એક્ટ, એક્સપ્રેશન્સ, ચાલ બધું બદલાઈ જાય. જો પાંચ છ માણસ લાગણીથી તમારી સામે જોતા હો ને તો તમને માનનો ભાવ આવે, તમારા બોલવું ચાલુ બધું બદલાઈ જાય. ઇફ યુ કમ ટુ નો કે આ પાંચ જણા રિસ્પેક્ટફુલી અત્યારે મારી સામે જોવે છે, તમારો હાવભાવ બધા બદલાઈ જાય. અને તમને એમ થાય કે આ પાંચ જણા આમ એટેન્ટિવલી મને ચેક કરે છે તો તમે એકદમ કોન્શિયસ થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ વોક લેતા હોય ત્યારે કેટલા બણા કેટલા બધા એમની બેઠા હોય છે એમના વોકના દર્શન માટે. સવારે 6:40 વોક કરવા આવે ત્યારે કેટલા લોકો, 400-500-1000 માણસ બેઠા. ઇન્ડિયામાં તો 1000-1000 માણસ બેઠા હોય વોક લે. સવારે 6:40 આખું ફેમિલી નહીં ધોઈને તૈયાર થઈને પૂજા પાઠ કરીને મંદિરમાં આવી ગયા હોય, અને ઈ કમ્સ આઉટ ફોર ઇઝ વોક. લોકો પ્રેમથી દર્શન કરે, પ્રેમ પાછા આમ નીકળી જાય, પછી આમ ભેગા જોવે, પછી આમ વોક લે તો આમ જોતા હોય, તો એમની ચાલમાં કોઈ ફેર પડે છે? આ બહુ વિચારવા જેવી વાત છે. એમના વોક, એમના સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર પડી જાય છે? આમ હાથ મૂવમેન્ટમાં ફેર પડી જાય છે? જે એકલા હોય અને ચાલતા હોય અને હજાર માણસ એમને જોતા અને ચાલતા હોય, સરખી જ ચાલ છે. એ ચાલમાં છે ને અહંભાવ નથી આવતો, આમ આઈનેસ નથી આવતી કે સી આઈ એમ બીંગ વોચ્ડ બાય 1000 પીપલ, સવારે 1000 લોકો મને જોવા માટે આવે છે, એવું એમને નથી થતું. નોર્મલ જ ચાલે છે. એટલે જે એની દિનચર્યા પણ હજારો માણસની વચ્ચે સાજી કરી શકે છે, એમનામાં દેહભાવ નથી એટલે કરી શકે છે. અને આપણે જે બીજી આ વાત કરી કે એમને કોઈ ઠેકાણે બંધન નથી. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા અને એક ક્વિઝમાં એમને પૂછવામાં આવ્યું. ક્વિઝ એવી હતી કે ત્રણ ઓપ્શન્સ હોય, એમાંથી એક ટીક કરવાના. એમાં ટીક કરતા કરતા ક્વિઝનું પ્રોગ્રામ આગળ વધતા વધતા એક પ્રશ્ન એવો આવ્યો કે તમને કયું સ્થાન વધારે પ્રિય છે, અટલાદરા, અમદાવાદ કે સારંગપુર? સ્વામી એમાં ટીક ના કર્યું. સ્વામી કે અમને ત્રણેય સ્થાન ગમે છે. એટલે એક ક્વિઝનો આન્સર ફ્લોપ ગયો, કારણ કે એમાં તો પછી ટીક કર્યું એની સામે કોઈકને મેચ થાય તો આન્સર આપવાનો ને, એને માર્ક્સ આપવાના ને. સ્વામી કે ત્રણેય સ્થાન અમને ગમે છે, બંધન જ નથી એમને. એક વખત સ્વામી બોલેલા, આપણે પ્રસંગની વાત કરેલી, સ્વામી કે મને આ વ્યક્તિ સાથે ફાવે અને આ વ્યક્તિ સાથે ન ફાવે એવું નથી. સ્વામી કે મને બધા સાથે ફાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ ને બધા સાથે કામ કરે છે, બધા સાથે ફાવે છે. અને આપણે તો બહુ સિલેક્ટિવ હોઈએ, અમુક વ્યક્તિ સાથે આપણને વધારે ફાવે, અમુક સાથે થોડુંક મધ્યમ ફાવે, અમુક જણા જોડે થોડું ઓછું ફાવે, અમુક જણા જોડે તો આપણે ફાવે જ નહીં. બે ચાર વાર મળ્યા હોય ને પછી આપણે એમ થાય નહીં આની જોડે આપણને નહીં મજા આવે, પતી ગયું, બાદ બાકી ચોકડી બાકી જાય. તો કદાચ હળીએ મળીને જય સ્વામી કરીએ પણ બહુ લાંબુ ના થાય એની જોડે. ત્યારે સ્વામીને એવું છે, સ્વામીને બધા જોડે ફાવે છે અને બધા સાથે કામ કરી શકે છે અને બધા પાસેથી કામ લઈ શકે છે. દેટ પ્રૂવ્સ કે ઇઝ અ ગુણાતીત, એ ગુણના ભાવથી પર છે. ને તો આપણી જેમ રજોગુણ તમોગુણના ભાવ હોય ને તો આવું ના થઈ શકે. એટલે એમનામાં દેહભાવ નથી. હજી એક મુદ્દો આપણને પ્રૂવ કરી શકીએ, આપણે રીઝન આપી શકીએ કે એમનામાં દેહભાવ નથી, એ કે એમને સતત એવી ભાવના છે કે મારા સંગમાં જે આવે એ આ સંસારના બંધનમાંથી, એ આ માયાના બંધનમાંથી છૂટે. સ્વામી ત્યાં બોચાસનમાં હતા ને, આપણો એક યુવક છે ઇંગ્લેન્ડનો, પરેશ રૂગાણી, અમારી સાથે સાધુ થવા માટે આવેલો. પછી એને ઘરેથી બહુ રજા નહોતી મળી, ખાસ કરીને એના મધર ને એના ફાધર બંનેની આમ ઈચ્છા નથી, એના મધરની બહુ ઈચ્છા નહોતી. એટલે પછી એને એ દીક્ષા લઈ ના શક્યો. ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇંગ્લેન્ડમાં એને બહુ સારી જોબ છે. પણ એ બાપા પાસે આવેલો ફરવામાં 1990માં વિચરણમાં. એના એક ફાસ્ટ ફ્રેન્ડ સત્સંગીએ એક લેટર લખીને મોકલેલો એની સાથે, તું આ બાપાને લેટર આપજે. અને પર્સનલી એને કહ્યું કે મારો પ્રોબ્લેમ તું આખો લેટર વાંચી અને બાપા પાસે પ્રોપરલી પ્રેઝન્ટ કરજે અને પછી મને કહેજે કે સ્વામી બાપાએ શું કહ્યું. એટલે બોચાસણમાં એને સ્વામીની વાત કરી કે મારે તમારી સાથે બેસવું છે, આપણે હરિભક્તનો પ્રશ્ન છે. સ્વામી કે આ વાંધો નહીં. એ સ્વામી અંદરની રૂમમાં બેઠા હતા અને બધા એકદમ જે પ્રાઇવેટ ઇશ્યુઝ હોય, એકદમ ઇન્ટરનલ ફેમિલી ઇશ્યુઝ,
એકદમ કોન્ફિડેન્શિયલ ઇસ્યુઝ હોય તો બહાર રેગ્યુલર મુલાકાતી હોય ને એ પાછા અંદર જાય ત્યારે એ પાછું એ સેક્શન જુદું હોય. એવા બે પાંચ જણા એવા હોય કે જેને તો બિચારા પતિ જ જવા આવ્યા હોય, એના ઇસ્યુ એના એનો એનો કેસ એનું ડિસેક્શન ને ઓપરેશન પાછું અંદરની રૂમમાં થાય, એ પાછું જુદું તંત્ર હોય. એ છે ને એ તો હાઈ ઇમરજન્સી અને સખત મોટા પ્રોબ્લેમ્સ. અને અમુક પ્રસંગો તો આપણે જાહેરમાં કહી ના શકીએ, અમને સંતોને ઘણા બધા ખબર હોય કેવા કેવા ફેમિલીઝના કેવા પ્રશ્નો ઊભા થાય છે. ઓહ જબરજસ્ત પ્રશ્ન, હસબન્ડ વાઇફના પ્રોબ્લેમ્સ હોય અને પ્રોબ્લેમ્સ તો ક્યાં સુધી અમુક તો પહોંચ્યા હોય, અનઇમેજિનેબલ લિમિટ સુધી પહોંચી ગયા હોય. બાપ અને દીકરાના બે સગા ભાઈઓના બિઝનેસમાં પ્રોબ્લેમ્સ હોય, એ બંનેના જે વાઇફ્સ હોય એના વચ્ચેના પ્રોબ્લેમ્સ હોય, હવે એટલા બધા કોન્ફિડેન્શિયલ હોય, અમુક વખતે બહુ મોટા ફેમિલીના હોય, બહુ મોટા ઘરના હોય પ્રશ્ન, કે આમ સોશિયલી અને ફાઇનાન્શિયલી બહુ મોટું બિઝનેસ ફેમિલી હોય એવાના પ્રોબ્લેમ્સ હોય, હવે સ્વામી પાસે બધી રજૂઆત થાય અને સ્વામી એના માર્ગદર્શન આપે. હવે ખબર નહીં આટલી બધી વાતો એમના પેટમાં ક્યાં હમાઈ જાય છે એ પ્રશ્ન છે. પેટ તો એમનું આમ ઘણું મોટું છે પણ અંદર બધું આમ ધરબાઈ જાય છે, બધું ગોઠવાઈ જાય છે. કોઈ દિવસ કોઈની વાત કોઈની પાસે નીકળે જ નહીં. હા, કોઈને અનુભવ છે કોઈની વાત આપણી પાસે સ્વામી કોઈ દિવસ કરી હોય? અને આપણે તો એક વાત પેટમાં રહે નહીં, બોલો તમે, એમાં બૈરાઉન તો રહે જ નહીં, એક વાત ખાનગી ના જાય ને, ખબર પડે એટલે ઈમેલ થઈ જ જાય, એટલે ઈમેલ એટલે પેલું આમ બધે કહેવાય જ જાય. ખબર પડી તને તો કે ના આવું થયું તું ક્યાં છે એમ કહીને બધે કહી દે. આપણા પેટમાં વાત ટકે જ નહીં, કહી જ દે, કોણ પોતાના અંગત મિત્ર નજીક ના કહી જ દેવાની વાત આવે. પ્રમુખ સ્વામી મહારાજને આજે સત્સંગમાં થાઉઝન્ડ્સ ઓફ ફેમિલીઝની મોસ્ટ કોન્ફિડેન્શિયલ વાતો ખબર છે, બોલો. હી નોઝ, છતાં એને હળે મળે બોલે છે ને, તમને ખબર જ ના પડે કે આનો સિરિયસ એક ઇશ્યુ સ્વામીને ખબર છે. આઉટર એપિયરન્સમાં સ્વામી એકદમ નોર્મલી બિહેવ કરી શકે છે. તો પરેશ રૂગાણીએ બાપાને વાત કરી કે સ્વામી આપણા પેલા હરિભક્ત છે એનું નામ આપ્યું, એનો પ્રશ્ન એ છે કે એના વાઇફ એને રોજ મારે છે. શું ક્વેશ્ચન હતો? એના વાઇફ એને રોજ મારે છે. કોક હોય એવા આવાય કેસ બનતા હોય છે પૃથ્વી પર. બિચારા ઘણાને તો અહીં પૃથ્વી ઉપર જ નરકનો અનુભવ થતો હોય છે. તેના વાઇફ છે ને એને રોજ મારે, અને પાછા આજુબાજુના સગાવાલાને જે કુટુંબના બધા જે મુખ્ય મોવડીઓ હોય ને એની પાસે ફરિયાદ શું કરે કે આ મને રોજ મારે છે. કોણ? એની વાઇફ ફરિયાદ કરે કે આ મારો હસબન્ડ છે ને મને રોજ મારે છે. અને એકચ્યુઅલી કોણ મારતું હતું? વાઇફ રોજ મારે, અને પેલો રોજ માર ખાવાનો. એને બોલો, એક તો નોકરી કરવાની હાંજુથી, અને હાંજા ત્યારે પેલો પેલી ધોકો લઈને ઊભી હોય, કેવો ત્રાસ. તો રોજનો આ પ્રશ્ન, બોલો બિચારાને. સ્વામી પાસે આખી રજૂઆત કરી અને સ્વામીની વાત કરી અને સ્વામી બધી વાત સાંભળી અને સ્વામી બધો પત્ર પણ લખ્યો, આશીર્વાદ પણ આપ્યા, અને સ્વામી કીધું કે આવું આવું કરજો ને આવી રીતે બધું માર્ગદર્શન આપ્યું. પછી છે ને બીજી બે પાંચ જણા આવા હતા, બધાને પતાય, અને પછી સ્વામી જમવા માટે ઊભા થયા. એટલે બોચાસનમાં રૂમની સામે લોબીની સામે પેલું રસોડું ત્યાં સ્વામી જમવા બેઠા. તેમ જમે ને બીજો ને ત્રીજો કોળિયો આમ બોલ્યો ને સ્વામી આમ જોયા કરે. નોર્મલી એમની હેબિટ નથી, આમ કોઈને આમ શોધતા હોય ને. પાછા એક બે કોળિયા લીધા ને તો પાછા અમે શોધતા હતા. એટલે કૃષ્ણ વલ્લભ સ્વામી જે બાજુમાં બેઠા એમને પૂછ્યું કે કોઈનું કામ છે, કોઈને બોલાવવા છે તમારે? સ્વામી કે ના. તમે જમવા માંડ્યા, પાછા એક બે આમ થયું તો પાછા આમ શોધ્યા, આમ નજર કરે, આમ બધા બેઠા હતા ને આમ પાછા નજર કરે. એટલે ખબર બધાને પડી ગઈ કે હી ઇઝ સર્ચિંગ ફોર સમબડી, કોકને શોધે છે. અને ત્યાં પેલો પરેશ રૂગાણી આમ ખૂણા પાછળ બેઠો હતો ને આમ નજરે ચડી ગયો. સ્વામી કે ઓ પરેશ ક્યાં બેઠો છું ખૂણા? ઊભો થાકે ઊભો કરે હા એને, પેલા ઊભો થયો. સ્વામી કે પેલી વાત તે મને હમણાં જે કરીને અંદર રૂમમાં, એ તું નામ ના બોલતો, એમ નામ કરતો ખરો એટલે બધાને ખબર પડે શું શું થાય સંસારમાં. કે જમતા જમતા સ્વામી આ વાત ચાલુ કરાવડાઈ. સ્વામી કે નામ નહીં બોલતો, કોઈનું નામ ના દેતો, પણ તું કહેતો ખરો. એટલે આમ બધા તે વખતે કોલેજમાં હતા, સેકન્ડ કે થર્ડ ઇયરમાં હતા, અને બધા યુવકો ત્યાં વિદ્યાનગર હોસ્ટેલમાં રહેતા હતા. અમારે ત્યાં સેમિસ્ટર વેકેશન હતું, રીડિંગ વેકેશન પડ્યું, સેમિસ્ટર નહીં પણ રીડિંગ વેકેશન હતું 15-17 દાડાનું. તો બે ત્રણ દાડામાં થાય શાંતિથી સાંઈ બોચાસન છે ત્યાં રહીને પછી આપણે વાંચવાનું શરૂ કરશે. અમે બધા ત્યાં ગયેલા, 15 જણા હતા. પછી જેને પેલા આખો પ્રસંગ કહ્યો, બધા ખૂબ હસ્યા. હા, અને પેલાની પાછી કહેવાની રીત એવી, અને બધું થોડું ગુજરાતી ઓછું ફાવે, ત્યાં બોર્ન એન્ડ બ્રોટ હતો એટલે કહેવાની રીત એવી હતી, એવા શબ્દ પ્રયોગ, બધા બહુ હસ્યા. સ્વામી પણ જમતા જમતા ખડખડાટ હસતા હતા, એકદમ જબરજસ્ત હસતા હતા. એમના બંને આંખમાંથી પાણી જાય એટલું બધું હસતા હતા, આખું એમનું પેટ ઉછળે એટલું બધું હસતા હતા સ્વામી. પછી સ્વામી
એ વાત પતી ગઈ ને પછી પરેશ બેસી ગયો. બધા હસવાનું બંધ થયું ને સ્વામી કે જો, મેં કહ્યું 40-50 જણા સામે બેઠા, અમે 15-1 યુવક હતા. અમે સ્વામી કે જો આ તો વાત એટલા માટે કરાવડાવી કે ઘણા બધાને ખબર નથી હોતી કે સંસારમાં આવું બધું હોય છે. આ તો અમારી પાસે પ્રશ્ન આવે એટલે અમને ખબર હોય છે, પણ આ તો એટલા કરાવડાવી કે અમારા 15 જણા છાત્રાલયમાંથી વિદ્યાનગરથી આવ્યા છે અને એ લોકો કંઈ હજી પરણ્યા બણ્યા છે ને, હજી ભણે છે, એમાંથી જો એમને ખબર પડે કે આવું બધું થાય છે અને કોકને સાચી વાત સમજાય ને આ બાજુ આવી રહેતો હોય તો બહુ સારું છે. કે છે અહીં બહુ સારું છે, ત્યાં કરતાં કે છે ત્યાં કરતાં આ બાજુ ઘણું સારું છે કે એવી વાત જો એને થોડી કે સમજે છે ને આ બાજુ આવતો ને તો અમારે સારું જ છે કે એટલે આ વાત કરાવડાવી. સ્વામી કે આ કથા જ સમજવાની, આ એક કથા જ છે કે. પણ જો આવા એમના અંતરમાં સતત એવી ભાવના રહે છે કે આ વાત એ દેહ ભાવથી કે માયિક ભાવથી એમના સંપર્કમાં જે જે આવ્યો એ દૂર થઈ જાય. એટલે આવી રીતે એમની કે બીજું એક વસ્તુ આપણે સમજી શકીએ, કારણ કે એમને છે ને સ્ટેટસ એક્સપેક્ટેશન નથી. મારો દરજ્જો સાચવાય, મારી જય બોલાય, મને લોકો માને પૂજે એવી એમની અપેક્ષા નથી. લોકો એ બધું કરે છે પણ હી ડઝન્ટ એક્સપેક્ટ. એ આપણને ક્યારે ખબર પડે, શું સમજીએ કે શું જોઈએ તો ખબર પડે કે ભલે પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાય છે પણ એને અડતું જ નથી, એની અપેક્ષા જ નથી. અથવા તો મોટા ભવ્ય હાર એમને પહેરાવે છે પણ એમને અપેક્ષા જ નથી. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે જે હાર પહેરેલા છે ને એ તો બીજા ધર્મગુરુએ જોયા નહીં હોય. કેવા હાર, તલના ને મમરાના, સ્વામિનારાયણ મહામંત્ર લખેલો, કેવા હાર પહેરેલા, બીજા જોયો નહીં હોય. અને તો એ હાર કેટલી વાર સુધી પહેરી રાખે છે, હાથ આપે ને હાથમાં આપે ને તરત આપી દેવાનો. એકવાર આમ સેવક સંતે લઈ લીધો, જિંદગીમાં કોઈ દિવસે હારને સંભાળવાનો નહીં. અને આપણે જિંદગીમાં એકવાર હાર પહેર્યો તો સંભાળીએ, તે દાળ પહેરેલો કહેશે. ઘણા તો બિચારા એનો અફસોસ હોય કે આ તે દાળ ભૂલથી પહેરી લીધો પણ આ બધું માથે પડેલું છે કે છે. ઘણા તો બિચારા એમાં અફસોસ હોય કે તે દાળ ભૂલથી પહેરી લીધો પણ આ તો બહુ માથે પડેલું છે કે છે. અને બીજી વાર પાછું આપણે હાર પહેરીએ ખરા પણ પાછું તે વખતે આપણને ખબર ન હોય કે પહેર્યો છે કે નથી પહેર્યો. ડેડ બોડી હુતા હોય ને ત્યારે લોકો હાર પહેર્યા ત્યારે આપણને ક્યાં ખબર હોય કે આ પહેર્યા છે કે નથી પહેર્યો. સ્વામી તો કેટલા હાર પહેર્યા છે પણ તોય કોઈ દિવસ એમને અપેક્ષા નથી, લેશ માત્ર સ્ટેટસ એક્સપેક્ટેશન જ નથી.